जय स्वामीनारायण। विद्यार्थी बाळको, आजे धोरण 7 विषय गुजराती में पूरक वाचन 1 की चर्चा करीशुं, जेमां काव्य गोविंदना गुण गाशू। भगवान श्रीकृष्णना गुणगान गावानी वात आमां करवामां आवी छे। एना कवयित्री छे मीराबाई, गुजराती साहित्यना जे शिरमौर्य कवियो कवियो छे एमा मीराबाई अने नरसिंह मेहतानुं स्थान खूब ज आगळ पड़तुं छे। गुजरातमां जे भक्ति आंदोलन थयुं, ए भक्ति आंदोलनमां कृष्ण भक्तिनी प्रेमलक्षणा भक्तिनी जे परिभाषा छे ए जो जागृत करी होय तो नरसिंह अने मीरा। कवि नर्मदे पण कहेलू छे के हता नरसिंह अने मीरा, खरा इल्मी खरा सूरा। के भाई नरसिंह मेहता अने मीराबाई एमना जे काव्यो एमना पदों जो गुजराती साहित्यमांथी बाद करवामां आवे तो गुजराती साहित्य पांगड़ो बनी जाए। मीराबाईए 1,00,000 करता पण वधारे कृष्ण भक्तिना काव्यो लख्या। एमनो जन्म राजस्थान में मेड़ता गाम में थयो। राज परिवार ने राजकुमारी अने राजकुमारी होवा छतां एमणे ईश्वर ने ज पोताना सर्वस्व मान्या। श्री कृष्ण जे छे एनी भक्ति में एमणे राज परिवार नी दीकरी अने राज परिवार नी कुलवधु होवा छता ए वैभव विलास छोड़ी अने पोतानु जीवन समग्र जीवन साध्वी तरीके एक कृष्ण भक्त तरीके विताव्यू। कृष्ण भक्ति करता करता एमणे पोतानु समग्र जीवन पसार कर्युं। एमना जे पदों छे एनी अंदर बाल लीला थी मांडी अने कृष्णनी जुदी जुदी लीलाओनू वर्णन करता काव्यो छे। फक्त ने फक्त जाने के कृष्णनू ज जीवन एमणे विताव्यू। कृष्ण माटे कृष्णना दास तरीके दासत्व भक्ति उत्कंठा झंखना ईश्वरने पामवा माटेनी जे झंखना हती ए झंखना एमना काव्यमां जोवा मळे छे। आ काव्य छे एमां कविए ईश्वरना गुणगान गाया छे। भगवान कृष्णना गुण गाईने सहज रूपे एमनी भक्ति करी छे अने ए भक्ति द्वारा एमनी जे दृढ़ता जोवा मळे छे ए दृढ़ता आ काव्यमां थाय छे। मीराबाईए जे काव्यो लख्या छे एमां राजस्थानी भाषाना पण काव्यो छे, हिंदी भाषा अने गुजराती। मीराबाई ज्यारे गुजरातमां वस्या त्यारे એ ગુજરાતી કાવ્યો પણ એમણે લખ્યા। રાજસ્થાનથી એ વ્રજ ગયા, મથુરા ગયા, ત્યાંથી એવું કહેવાય છે કે દ્વારકા નગરીમાં આવી અને વસ્યા અને ત્યાં ભગવાનની ભક્તિ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિમાં પોતાનું જીવન પસાર કર્યું। ઘણા અનેક કાવ્યો મીરાબાઈના છે, એમાંનું આ એક કાવ્ય સુંદર મજાનું ગાઈ શકાય તેવું છે। અહીંયા આપણે કાવ્ય ગાવાનો પ્રયત્ન કરીશું અને પછી એની ચર્ચા કરીશું। પ્યારા ગોવિંદના ગુણ ગાશું રાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું, પ્યારા ગોવિંદના ગુણ ગાશું રાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું। ચરણામૃતનો નિયમ હમારે, ચરણામૃતનો નિયમ હમારે, નિત્ય ઉઠીને મંદિર જાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું, પ્યારા ગોવિંદના ગુણ ગાશું રાણાજી અમે, પ્યારા ગોવિંદના ગુણ ગાશું।
રાણોજી રૂઠશે તો રાજ તજ આવશે, રાણોજી રૂઠશે તો રાજ તજ આવશે, પ્રભુજી રૂઠે રે મરી જાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. વિખના પ્યાલા રાણાજીએ મોકલ્યા, વિખના પ્યાલા રાણાજીએ મોકલ્યા, ચરણામૃત કરી લેશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. રામના નામનું જહાજ બનાવશું, રામના નામનું જહાજ બનાવશું, તેમાં બેસીને તરી જાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ, બાઈ મીરા કે પ્રભુ ગિરિધરના ગુણ, ચરણ કમળ પરવારી જાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. પ્યારા ગોવિંદના ગુણ ગાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. સુંદર મજાનું આ કાવ્ય છે, એને કંઠસ્થ કરવાનું અને એમાંથી જે ભાવ પ્રગટ થાય છે ભક્તિનો, એ ભક્તિનો ભાવ જાગૃત કરવો અને ઈશ્વરની વંદના કરવી હોય, સવારે સવારે આ ગીત ગાતા હોય તો આખો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થાય. મીરાબાઈનું આ કાવ્ય છે, એમાં એમણે કહ્યું છે કે પ્યારા ગોવિંદના ગુણ ગાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. કોને સંબોધીને આ કાવ્ય લખે છે? રાણાજીને. જે રાણોજી હતા એ રાણા એમના પતિ, એમના પતિના મૃત્યુ પછી એમનો દિયર જે હતા એ દિયર રાજા બને છે, અને મીરાબાઈને ભક્તિ તરફથી દૂર કરવા માટેના પ્રયત્ન કરે છે. આખી એમની જીવનચરિત્ર છે, એ જીવનચરિત્ર વાંચો તો એમાં ખબર પડે કે ભાઈ મીરાબાઈને કેટલા કષ્ટ વેઠવા પડ્યા, છતાં પણ એમણે કૃષ્ણ ભક્તિને છોડી નહીં. એટલે રાણાજીને સંબોધીને કહે છે કે ભાઈ પ્યારા ગોવિંદના ગુણ ગાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. અહીં શબ્દાર્થ છે, આમ તો ગોવિંદનો શબ્દ તો બધાને ખબર જ હોય કોના માટે છે. ગોવિંદ એટલે ભગવાન શ્રી કૃષ્ણ. ગોવિંદ, ગો એટલે ગાયો, ગાયોનો ગોવાળ જે છે એને ગોવિંદ કહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું અહીંયા મીરાબાઈ કહે છે. તમારે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે, તો પ્યારા ગોવિંદના. ગોવિંદ છે એ પણ કેવા પ્યારા, સૌથી વ્હાલા, દરેકને વ્હાલા ભગવાન શ્રી કૃષ્ણના ગુણ ગાવાનું મીરાબાઈ અહીંયા કાવ્યમાં જણાવે છે કે ભાઈ પ્યારા ગોવિંદના ગુણ ગાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. પછી આગળ કહે છે, ચરણામૃતનો નિયમ હમારે, ચરણામૃતનો નિયમ હમારે, નિત્ય ઉઠીને મંદિર જાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. ચરણામૃત શબ્દ છે, ચરણામૃત એટલે શબ્દ સમૂહ માટે એક શબ્દ આવે કે ભાઈ ભગવાનના ચરણોનું અમૃત આમ થાય, પણ મૂળ શબ્દ લેવા જઈએ કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણના પગ ધોવા માટે વપરાયેલું પાણી, એવો શબ્દ થાય કે ભાઈ ભગવાનના પગ ધોવા માટે વપરાયેલું પાણી. જે ભગવાનના ચરણો, આપણે સ્વામિનારાયણ ભગવાનના પણ ચરણો પખાડવામાં આવે છે, ભગવાન રામના ચરણો પખાડ્યા હતા
નાવિકે પગ મને ધોવા દ્યો ને રઘુરાય, શક પડ્યો મન શક મને પડ્યો છે મનમાં, એમ કરીને ભગવાનના ચરણામૃત ધોઈ અને ચરણામૃત પી જાય છે. તો મીરાબાઈ ને રોજ શેનો નિયમ છે એવો પ્રશ્ન પૂછાય કે ભાઈ રોજ મીરાબાઈ નિત્ય ઉઠીને મંદિરે શા માટે જાય છે? નિત્ય એટલે દરરોજ. કહે છે ને મીરાબાઈ કે નિત્ય ઉઠીને મંદિર જાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. તો નિત્ય મીરાબાઈને રોજ મંદિરે જવાનો નિયમ છે. ત્યાં જઈને મીરાબાઈ શું કરે છે? તો ભગવાનના ચરણામૃત લે છે, ભગવાનના પગ પખાડે છે, એમની સેવા પૂજા કરે છે, એમને વાઘા સુંદર મજાના પહેરાવે છે, અને એ ચરણામૃત પીવાનો એમને નિયમ હોવાથી મીરાબાઈ દરરોજ મંદિરે જાય છે. અને આ નિયમ તો આપણી ધાર્મિક હિન્દુ સંસ્કૃતિમાં હોવો જોઈએ કે ભાઈ દરેક વિદ્યાર્થી હોય કે ભાઈ યુવાન હોય કે વૃદ્ધ હોય કે બાળક હોય, એમણે મંદિરે જવાનો નિયમ રાખવો જોઈએ. મંદિરે જવાથી દર્શન, ઈશ્વરના દર્શન કરવાથી આપણી સર્વ મનોકામનાઓ પૂરી થાય એ તો વાત અલગ જ છે, પણ એક સાયકોલોજી છે કે ભાઈ ઈશ્વર દર્શન કરીએ, પ્રભુ પ્રાર્થના કરીએ તો આપણો દિવસ સારો થાય, આપણા મનમાં શાંતિ જળવાય. જો મંદિરે જવાનો ટાઈમ ના હોય તો ઘરની અંદર મંદિર બનાવ્યું હોય એ મંદિરમાં ભગવાનની ઈશ્વરની સેવા પૂજા 10-20 મિનિટ કે 5 મિનિટ જેવી ક્ષમતા હોય તો એ ક્ષમતા પ્રમાણે તમે ઈશ્વરની આરાધના કરવી જોઈએ. એટલે આ રીતે અહીં કહ્યું છે કે ભાઈ નિત્ય ઉઠી મંદિરે જાશું, રાણાજી અમે પ્યારા ગોવિંદના ગુણ ગાશું. રોજ જઈને અમે ભગવાનને ચરણામૃત ધોઈ અને એમનું પીશું. એવા ઘણા બધા શબ્દો છે, પંચામૃત શબ્દ છે. પંચ અમૃત કથા વાર્તા થાય, સત્યનારાયણની કથામાં આપણે પંચામૃત પીએ છીએ. શબ્દ તમને ખબર હશે, પંચામૃત એટલે 5 અમૃત. જ્યારે પ્રસાદી બનાવી છે કે દૂધ, દહીં, ઘી, મધ અને તુલસીના પાન, આ 5 વસ્તુઓ હોય, દૂધ, દહીં, ઘી, મધ અને તુલસી, આ 5 વસ્તુ છે ને આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. રોજ સવારે આવા પંચામૃત, પહેલાંના જમાનામાં તો લોકો પંચામૃત પીતા, દિવસના દરમિયાન સ્ફૂર્તિ રહેતી, પેટના રોગો ના થાય, પણ હવે એ બધું પંચામૃત પીવાનો રિવાજ જતો રહ્યો છે, પરંપરા હવે ધીમે ધીમે ઓછી થાય છે. પણ એ રીતે પંચામૃતની જેમ આ ચરણામૃત શબ્દ છે કે ભાઈ ભગવાનનું ચરણામૃત લેવાની એમને રોજ નિયમ છે. માટે મીરાબાઈ દરરોજ મંદિરે જાય છે અને આ રીતે મંદિરે જઈ અને ભગવાનની ભક્તિ કરવી એ રોજનો નિત્યક્રમ છે. અહીં સુધી આપણે કાવ્યની ચર્ચા કરી, બાકીનો કાવ્યનો ભાગ આપણે આવતા લેક્ચરમાં કરીશું. આ શબ્દાર્થ છે દરેકે લખવાના છે અને કાવ્યગાન સુંદર મજાના રીતે આપણે કરવાનું છે. જય સ્વામિનારાયણ.